જીટીયુ થોડુંક સ્ટુડન્ટ સામે ઝૂકી ગયું એવું કહેવાય અને એ લોકોએ મેરિટ બેઝ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે તો એ રિલેટેડ સર્ક્યુલરમાં કેવા પોઈન્ટ છે એ હું તમને બતાવું પ્લસ કેવી રીતે મેરિટ બેઝ પ્રમોશન મળી શકે છે એ જણાવીશ જો તમે હજી પણ જીટીયુ સ્ટડીઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સૌથી પહેલા આવા ઇન્ફોર્મેટિવ વિડીયોસ જે પણ આવે છે એ તમારી સુધી પહોંચી જાય અને સૌથી પહેલા જોવા માટે નોટિફિકેશન આઇકોન છે એની ઉપર પ્રેસ કરી દીધું આ રીતે કંઈક જીટીઓએ સર્ક્યુલર રિલીઝ કર્યો છે જેમાં તમે ટાઇટલ જોઈ શકો છો જે ડેટેડ છે સત્યાવીસ જૂન મીન્સ આજનો છે ટાઇટલ શું છે કે રિગાર્ડિંગ રિમિડિયલ એન્ડ સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન સ્ટુડન્ટ્સ ઓફ ઓલ સેમેસ્ટર ઓફ યુજી એન્ડ ડિપ્લોમા કોર્સિસ એટલે કે જે બી અથવા બીટેકમાં છે અથવા જે ડિપ્લોમા છે એના માટે છે માસ્ટર માટે નથી એટલે કે જે યુજી અને ડિપ્લોમા કોર્સ માટે છે એ લોકો સ્ટુડન્ટ્સ માટે જેમની પાસે બેકલોગ અને એટીકેટી છે એ બધા સ્ટુડન્ટ્સને મેરિટ બેઝ પ્રમોશન મળી જશે પ્લસ સ્પેશિયલ ટર્મ એક્સટેન્શન સ્ટુડન્ટ મીન્સ જે લોકો જે જીટીયુ જે વર્ષ આપે છે એ યરમાં કમ્પ્લીટ નથી કરી શકતા કોર્સ તો એ લોકોને એક વર્ષ વધારાનું આપેલું હોય છે તો એ વર્ષમાં એ લોકોને આ કોર્સ છે કમ્પ્લીટ કરવાનો હતો તો એ બધા સબ્જેક્ટમાં પણ એ લોકોને મેરિટ બેઝ પ્રમોશન મળી જશે જો અહીંયા મેં હાઇલાઇટ કરી રાખેલું છે ઓલ સેમેસ્ટર મીન્સ દરેક સ્ટુડન્ટ્સ જે બધા કોઈ પણ સેમેસ્ટરમાં હોય બેકલોગ કે ટીકેટી છે તો એમને

પણ અહીંયા લાસ્ટ પોઈન્ટ કરેલો છે એ પણ સાથે સાથે કહી દઉં કે જે પણ સ્ટુડન્ટ એ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે કે મીન્સ જે બેકલોગ કેટી છે અને સેટીસ્ફાઈડ નથી તો એ લોકો એક્ઝામ આપી શકે છે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે કઈ રીતે મેરિટ બેઝ પ્રમોશનમાં રિઝલ્ટ નક્કી કરશે જણાવીશ તમને આ જે હતો એ લાસ્ટ પોઈન્ટ છે કે જે બે જુલાઈ અને ત્રણ જુલાઈ એક્ઝામ શરૂ થવાની છે એ કોના માટે છે ઇટ ઇઝ ઓનલી ફોર રેગ્યુલર સ્ટુડન્ટ્સ ઓફ ફાઇનલ સેમેસ્ટર અગેન ડાઉન કરી લેજો રેગ્યુલર સ્ટુડન્ટ જે ફાઇનલ સેમમાં સ્ટડી કરે છે એના માટે છે જે લોકો પણ પાસે અત્યારે રિમિડિયલ કે પછી જે બેકલોગ છે અથવા એટી છે એ બધાને મેરિટ બેઝ પ્રમોશન મળવાનું છે એવું કન્ફ્યુઝન છે કે એટ સેમ માં છે પણ સેવન સેમ માં બેકલોગ હતી તો એનું શું થશે એ લોકોને પણ મેરિટ બેઝ પ્રમોશન એમાં મળી જશે એટલે એ લોકોએ અત્યારે અપિયર થવાની જરૂર નથી ખાલી રેગ્યુલરમાં જે સબ્જેક્ટ આવે છે એના માટે જ અપિયર થવાનું છે મીન્સ તમારે અત્યારે જે રેગ્યુલર સિલેબસ સ્ટાર્ટ થઈ ગયા છે એના ઉપર ફોકસ કરવાની જરૂર છે એ પહેલા તમારે બેકલોગ કેટી વિશે વિચારવાનું નથી આ કઈ રીતે મળી શકે છે મેરિટ બેઝ પ્રમોશન એ હું તમને થોડુંક સમજાવી દઉં એમાં પહેલો પોઈન્ટ છે કે જેમને એસપીઆઈ સીપીઆઈ સેમ થતા હોય છે એવા કેવા સ્ટુડન્ટ્સ હોય છે કે જે થર્ડ સેમેસ્ટર રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે એમાં સ્ટડી કરતા હોય છે અને જે ડીટુ ડી સ્ટુડન્ટ્સ છે જે અત્યારે ફિફ્થ સ્ટુડન્ટ્સમાં આવેલા છે એમની પાસે એક જ નું રિઝલ્ટ આવેલું હોય છે એક જ વાર એક્ઝામ આપેલી છે જીટીયુ મિન્સ એમના એસપીઆઈ ક્યો કે સીપીઆઈ બંને એ કહી છે તો એવું કરી શકે કે જેટલા પણ લાસ્ટ સેમમાં જે એસપીઆઈ હતો અથવા જેટલા સબ્જેક્ટમાં એ પાસ હતા એ બધા સબ્જેક્ટના એવરેજ માર્ક્સ કાઢીને એ લોકો રિઝલ્ટ છે એ બેકલોગ કેટી કેટીનું આપી દે સેકન્ડ પોસિબિલિટીઝ છે કે જે સ્ટુડન્ટ્સ અત્યારે રેગ્યુલર કે ડીટુ ડીમાં છે જે એક કરતાં વધારે જીટીયુની એક્ઝામ આપેલી છે એ મીન સેમના એસપીઆઈ સીપીઆઈ ચેન્જ હોઈ શકે છે તો જીટીયુ કાં તો એસપીઆઈ કાં તો સીપીઆઈ ઉપરથી ફોર્મ્યુલા ઉપરથી નક્કી કરીને રિઝલ્ટ ડિક્લેર કરશે એ કયું કરશે એ અત્યારે અત્યારે કોઈ કે કન્ફર્મ કન્ફર્મ થયેલું નથી મીન્સ મેરિટ બેઝ પ્રમોશન મળશે છે એટલે ત્યાં સુધી તમે એન્જોય કરી શકો છો અને રેગ્યુલર કોર્સ ઉપર ફોકસ કરી શકો છો બસ આટલું જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને જણાવવાનો હતો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો બધા સાથે અને સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ ત્યાં સુધી જોતા રહો અને બધા જ વિડીયો છે રેગ્યુલર કોર્સના પણ અપલોડ થતા જાય છે તો એ પણ જો અને શેર કરતા રહ્યો થેન્ક યુ